आखा अयोध्या माथी मां जानकीना विरोध मां एना विषे कटाक्ष बोलनारो मानस एक ज व्यक्ति हतो अने एक ना केवाथी मां जानकी नो त्याग करे तो राम न कहे तो आखी अयोध्या रोकती थी तो प्रजा ने केवाथी रोकाई जावू जो ना आ वातावरण उभू थियो ने त्यारे लखन महाराज ने कीधु के सौदुर रेढ़ा मुक्यानु परिणाम छे तमारा थी राम आघो वियो जाय ने पछी आमां वाद विवाद सर्जाय छे अने लखन महाराज ने एटलू कीधु के हजी जानकी आ वातावरण मां आवे ई पहेला एने वाल्मीकि ना आश्रमे मुक्यो शुं काम एना उदर मां संतान छे અને આવી વાતો સાંભળી કાનમાં જાય ને કાનમાંથી કોઠામાં ઉછરતા સંતાનોમાં મોળી અસર ન પડે એ માટે એને સંતના આશ્રમમાં મૂક્યો છે કે કઈ એક ધોબી કે એને મૂક્યાવું ના સાહેબ કે હવે વાતાવરણ સરખું બને ને પછી પાછા એને લાવશું અને આપણે તો આપણા આપણા મગજ જે છે ને સાહેબ એ વિરુદ્ધાર્થી મગજ છે શાસ્ત્રોમાં ભૂલ્યું કાઢવી સીતાજીનો ત્યાગ કર્યો કોકે તો લખી નાખ્યું તમે રામ સીતાની તોલે નો આવો એટલે એ બેયની લીલા છે એમાં તમે માથું નાખવા વાળા મારા રામ તમે સીતાની તોલે નો આવો તમે એને અગ્નિ પરીક્ષા કરી તો તમારી પરીક્ષા કેમ ન થઈ એમાં અગ્નિ પરીક્ષા છે જ નહીં માં જાનકી વનમાં ગયા ત્યારે અગ્નિમાં ઉતર્યા મૂળ સ્વરૂપ અગ્નિમાં મૂક્યું પડસાયો પાછો ફેર્યો અને પાછા લંકામાં લઈ આવ્યા ત્યારે પાછા અગ્નિમાં ઉતર્યા પડસાયો અગ્નિમાં ગયો અને મૂળ સીતાજી પાછા આવ્યા આમાં પરીક્ષા નહીં સમાજમાં અસર બહુ એવા એવા વિકૃત થોડું ઘણું લખતા આવડી જાય માણસ એને બુદ્ધિજીવી કે એટલે એનું ગમે એની વિશે ગમે એવું લખી નાખે છે મારો તમારો હક નથી મારો તમારો અધિકાર નથી વાત એટલી જ છે સાહેબ ઈ રામ સૌદુરસ વનમાં જાય આ એની લીલાનો પ્રવેશ પૂજ્ય બાપુને એકવાર પૂછેલું બાપુ કે લંકા આખી હળગતી હતી હનુમાનજીએ જ્યારે લંકામાં દાહ લગાડી તો મેઘનાથ જેનો દીકરો છે રાવણનો દીકરો મેઘનાથ છે અને 11 દિવસના લંકાના યુદ્ધમાં પણ જ્યારે કોઈ અગ્નિશસ્ત્ર છોડ્યું છે ત્યારે મેઘશસ્ત્ર પાછું છોડવામાં આવ્યું છે ને એને ઓલવામાં આવ્યું છે તો મેઘનાથ તો પોતે 12 મેઘને જીતી ચૂકેલો છે એટલે તેનું નામ મેઘનાથ છે ઇન્દ્રને જીત્યા છે એટલે ઇન્દ્રજીત પણ નામ છે અને સાંભળી લેજો મેઘનાથ પાસે જેટલી તાકાત હતી એટલી રાવણ પાસે પણ નહોતી લંકાના મેદાનમાં મૂર્છિત લક્ષ્મણજી થયા અને બીજા દિવસના યુદ્ધમાં જે મેઘનાથ જે ઉતર્યો છે એ વર્ણન કોઈક દી રામાયણમાં જોજો કેવો લાગતો હતો ત્યાં અને કહેવાય ગયો સાહેબ બ્રહ્માસ્ત્ર છોડ્યું મેઘનાથે લક્ષ્મણ ઉપર અને બ્રહ્માસ્ત્રની સામે લક્ષ્મણજી આમ હાથ જોડ્યા એટલે બ્રહ્માજી આશીર્વાદ દીને એ બ્રહ્માસ્ત્ર પાછું હટી ગયું આચાર્યનો પાર ન રહ્યો મેઘનાથને વિષ્ણુ શસ્ત્ર એટલે સુદર્શન ચક્ર બાપુ છોડ્યું સુદર્શન ચક્ર શેષ નારાયણની ફરતો આટો મારીને પાછું વહી ગયું પિનાક છોડ્યું બાપુ મહાદેવનું ત્રિશુલ શું શું મેઘનાથ પાસે તાકાત હતી એ પિનાક જ્યાં છોડ્યું અને આ તો નારાયણની ડોકમાં રહેનારું ઘરેનું હતું અને પિનાક શું કરી શકે પિનાક પણ આટો મારીને પાછું વહી ગયું બ્રહ્માસ્ત્ર નારાયણ શસ્ત્ર અને પિનાક મહાદેવનું પિનાક છોડ્યું અને ત્યારે એક રૂપે મેઘનાથ યુદ્ધમાં છે અને બીજા રૂપે સીધો મૂળ સ્વરૂપે લંકા રાવણને સ્વયં ખંડમાં પહોંચે છે પોતે મેઘનાથ પિતાજી હા ગઈ રાતની ઘટના સાંભળી હતી ત્યારે મને વહેમ પડ્યો દ્રોણાચાર્ય જો ઉઠાવીને હનુમાનજી લાવતા હોય તો એ શિવ જ હોય સંજીવનીથી એને હજીવન કરતા હોય તો એ મહાદેવ જ હોય એ મને વહેમ હતો પણ હવે પુરાવો થઈ ગયો છે કે એ શંકર છે ઓલો શેષ છે રામી નારાયણ પોતે છે આને હારે સંધિ કર લેવાય આ બોલે છે ત્યારે રાવણ કહે છે તને કોકે સડાયવો લાગે છે તને કોકને સડાયવો લાગે છે એટલે ડરીને પાછો વહી આવ્યો તું મેં કહું નીચ દેખી પિતાજી હું કોઈનું કીધેલું નહીં મારી હગી આંખે જોઈને આવ્યો છું
હવે રાવણ બોલે છે આપણે, મેઘનાથ આવડી તાકાત લઈને બેઠા છે તો કોના આછે મરશું તો હારા લાગશું. બોલ્યો છે રાવણ, દીકરા કોની આછે મરવું તારે? આંખ ખુલે છે મંદોદરી, સમજાવો તમારા લાલને. જાઓ બેટા, માં બોલે છે સાહેબ, જાઓ બેટા વીરગતિ પામો. વીરગતિનો હુકમ છૂટ્યો છે અને સુલોચના હામે જરૂખે ઉભેલી, અને ત્યારે મેઘનાથ કહે છે, સુલોચના જાઉં છું, પાછો નથી આવવાનો. આ વાત ઈ કરું છું કે આ બધાય મૃત્યુને મુઠ્ઠીમાં રાખનારા હતા, ધારે તો હજારો વર્ષ જીવી શકે, પણ સમય આવે સાહેબ લીલા હકેલી લે. ઈ ભાઈડો માણા કહેવાય, મેઘનાથ તો ભરિયુવાન છે સાહેબ. સુલોચના જેવી સ્ત્રી, સુલોચનાને કહે છે કે જાઉં છું વીરગતિ પામમાં, જોજે તારી આંખ નો ખૂણો ભીનો ન થાય. ત્યારે સુલોચના બોલી છે, મારું નામ સુલોચના, સુંદર આંખો વાળી. યુવરાજ જાઓ વીરગતિને પામો, મારી આંખ નો ખૂણો ભીનો નહીં થાય, મારી આંખો ને નહીં હું ભીની ખાવા દઉં. મારો કહેવાનો સુરા એક 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 ના પાત્ર ની વાત એ માટે કરું છું સાહેબ, આ જીવતા શીખવાડી દે. કુંભકર્ણ ને જગાડે, શું એક એક પાત્રો છે સાહેબ. કુંભકર્ણ ક્રોધિત થઈને પૂછે છે કે મને કેમ જગાડ્યો છે? સમાચાર આપ્યા, માં જાનકી નું અપહરણ કર્યું છે મહારાજ રાવણે, અને ભગવાન રામ છે એ રીસ અને વાનર ની ફોજ લઈને લંકામાં આવી ચુક્યા છે. લગભગ પોણામાં આટો માલ લીધો તમે, એને મહારાજ બે બાકી છો એટલે આપને જગાડ્યા. સાહેબ આ બે ભાઈ નો સંવાદ રામાયણ માં વાંચ્યો, આ બે ભાઈઓનો સંવાદ વાંચી લ્યો ને તો ભાઈએ ભાઈ જિંદગીમાં નોખા નો રહી એકો સાહેબ, શું તમે સમજો? આ બધી રામાયણ કુંભકર્ણ આવીને કહે છે, મોટા ભાઈ હું સૂતો હતો, મેં શું ગુમાવ્યું, તું જાગતો હતો તે શું પ્રાપ્ત કર્યું? જગદંબા જગજન ની જાનકી નું અપહરણ કર્યું તમે મોટા ભાઈ, ત્યારે મને જગાડવો હતો તમારે અપહરણ કર્યા પહેલા. અને ભગવાન શ્રી રામ ના ઘરના બ્રહ્માનું વચન ભૂલી ગયા, નારદનું વચન ભૂલી ગયા કે આવી ઘટના ઘટે તો માનજો કે આવ્યો. ત્યારે રાવણ કહે છે કે મેં તને સલાહ દેવા માટે નથી જગાડ્યો, સલાહ દેવી તો પાછો હોઈ જાય, આ તો રહી ન જાય એટલે જગાડ્યો છે. અને મોટો એને જ કહેવાય કે પેલા બધાને વળાવીને પછી પાછો નાવમાં બેસે, આ તો તું રહી ન જા. ચર્ચા તો બહુ મોટી છે સાહેબ, એક દિવસ આની કથા ચાલે. શું સામસામા વેદની વાતો કરે છે કે આ વેદમાં આ લખ્યું છે મોટા ભાઈ, આવું ન કરાય. ત્યારે રાવણ હામો એમ કે આ વેદમાં આ લખ્યું છે, મોટો કે એમ નાના કરાય. તો મોટા ભાઈ સાંભળો, હવે હું જાઉં છું. અરે જો રામ અને લક્ષ્મણ સામાન્ય મનુષ્ય છે તો બે ના માથા દડાની ઘોડે પગને ઠેબે મારતો મારતો લંકાની ધરતીમાં લાવીશ, અને લંકાની ધરતીને જે ભય લાગી ગયો છે માણસોને એ ભયમાં લઈ હું મુક્ત કરી દઈ. પણ મોટા ભાઈ આમાં જો વીરગતિ પામું તો માની લેજો કે બ્રહ્મ જ હોય, અને તો માં જાનકીને હોપી દેજો, સંધિ કરી લેજો, અને પછી અવિશળ રાજ ભોગવજો. હવે રાવણ કહે છે કે તમને બધાને વળાવીને તમને એમ લાગે કે રાવણ રાજ સત્તા માટે રાડ્યું નાખે છે, તારી પાછળ જ હાલ્યો આવું છું, આ અવસર ચૂકાઈ ન જાય ધ્યાન રાખજે. અને વંટોળિયા ઘોડે પછી કહે છે કે મને ખૂબ મદિરા અપાવ જેથી કરીને મારી બુદ્ધિ પાછી પવિત્ર ન થઈ જાય. વંટોળિયા ઘોડે કુંભકર્ણ હાલ્યો આવે છે. ભગવાન રામ વિભીક્ષણ ને પૂછે છે કે આ વંટોળિયો છે નો છે? પ્રભુ માફ કરજો, મારો ભાઈ જાગ્યો નથી. એની વીરતાની વાત કરે છે ભગવાન રામ આગળ વિભીક્ષણ. વાહ પ્રભુ, હા આપની પાસે આવ્યો ને જ્યારે મારો ભાઈ હૂતો હતો, આપને આજ્ઞા હોય તો છેલ્લી વાર મળી આવું. સાહેબ આ રામ નકર ન થાય કે બે ભાઈ પાસે ભેગા થઈ જાય ને સમાધાન થઈ જાય ને. પાછા વિભીક્ષણ કહેશો, પ્રભુ માને તો મનાવી લો,
ત્યારે રામ કહે છે આ તો પ્રેમનો દરબાર છે, એનું સ્વાગત કરીશ. જાય છે, વિભીક્ષણ મળે છે. મોટા ભાઈ હવે સાંભળજો આ વાત. મોટા ભાઈ આપ સુતા થા, મેં મોટા ભાઈ રાવણને ખૂબ સમજાવ્યા, પણ મને પાટો મારી પ્રહાર કર્યો મારો. પણ રામ કરુણા નિધાન કેવા છે, દુશ્મનનો ભાવ ભાઈ હોવા છતાં મને સ્વીકાર્યો. તને સ્વીકાર્યો? હા. મોટા ભાઈ માફ કરજો, હું અત્યારે રામના પક્ષમાં છું. શું વિભીગ કુંભકર્ણ બોલે છે, ધન્ય ધન્ય ભ્રાતહી મોરા. હે મારા ભાઈ, હું તને ધન્યવાદ આપું છું. નીચીચર કુળ ઉજારત તોરા, આ રાક્ષસ કુળને તે ઉજાડ્યું. તું ભગવાન રામના શરણે પડી, તને ધન્યવાદ આપું છું. જાઓ વિભીક્ષણ, રામની ઢાલ બનીને રહેજો. અને જા વિભીક્ષણ પાછા બે ડગલા ભરે છે અને પાછો કુંભકર્ણ હાથ કરે. વિભીક્ષણ ઉભો રહે, મારો એક સંદેશો રામને આપજો. આને બહુ રમાડે નહીં, પ્રભુ મને એના શરણમાં એના રૂપમાં જલ્દી લઈ લે, મને બહુ રમાડે નહીં. આમાં કોણ રાક્ષસ? વાત એ કરતો હતો, લંકા જયારે હળગાવી તો લંકા હળગતી હતી. બે વસ્તુની અંદર રાવણે કોઈ વસ્તુનો પ્રયાસ નથી કર્યો, સેતુ બાંધવામાં કોઈને અટકાયત નથી કરી. નીતર વાનરો છે એ એટલો સેતુ બંધાય તો રાક્ષસ એક મોટો પથ્થર નાખી ન તોડી નાખે, નહીં. એમાં બિલકુલ રાક્ષસને ખબર પડે, સેતુ બંધાતા હોય, સંધિ થતી હોય, ત્યાં વિક્ષેપ ન કરાય. બે માણસનું સમાધાન થતું હોય ત્યાં કોઈ વિક્ષેપ ન કરાય, એટલી તો રાક્ષસના પેટના નહીં ખબર પડે. અને એક લંકા હળગતીથી એ ઓલવવાનો પ્રયાસ રાવણે ન કર્યો. કદાચ અંદર જોતો હશે, ઈ જ લાગણી છે હળગવાથી.